લીંબુની વૈજ્ઞાનિક ખેતી. લીંબુ વર્ગના પાકોમાં લીંબુનો પાક અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતમાં ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના બધા જ રાજ્યમાં વધતા ઓછા પ્રમાણમાં વાવેતર થાય છે. ગુજરાત રાજ્ય ખાટા લીંબુની ખેતી માટે દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આપણા રાજ્યમાં લીંબુની ખેતી કરતા જિલ્લાઓમાં મહેસાણા, ભાવનગર, આણંદ, ગાંધીનગર અને અમદાવાદ મુખ્ય છે. આ સિવાયના ભારે વરસાદ વિનાના તમામ જિલ્લાઓમાં વધતા ઓછા પ્રમાણમાં તેનું વાવેતર થાય છે. લીંબુના ફળ રોજબરોજની વપરાશ ઉપરાંત ઔષધીય દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત લીંબુનો પાક ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ મહત્વનો છે. હવામાન અને જમીન લીંબુના પાકને સમપ્રમાણ ઠંડી અને ગરમી માફક આપે છે. જ્યાં હવામાન સૂકું હોય તેમજ વરસાદ વધુ ન પડતો હોય તેવા વિસ્તારોમાં લીંબુની ખેતી સફળતાપૂર્વક થઈ શકે છે. વધારે પડતા ભેજવાળા હવામાનમાં તેમજ વધારે વરસાદ પડતો હોય તેવા વિસ્તારોમાં રોગ જીવાતનું પ્રમાણ વધે છે. ખાસ કરીને બળિયા ટપકા અને ગુંદરીયો રોગ લાગુ પડે છે. લીંબુના પાકને સમપ્રમાણ ઠંડુ, સૂકું અને ગરમ હવામાન અનુકૂળ આવે છે. જે વિસ્તારની અંદર ભેજ વધારે હોય, વધારે વરસાદ હોય એવા વિસ્તારની અંદર આપણે લીંબુની ખેતી કરવી જોઈએ. જે વિસ્તારની અંદર વધારે પડતો ભેજ હોય અને વધારે વરસાદ હોય ત્યાં એ જમીનની અંદર નિતાર શક્તિ પણ ઓછી હોય અને ભેજ હોવાને કારણે જે આપણો પાક છે એમાં રોગજીવાતનું પ્રમાણ વધારે આવે છે, એટલે આવા જે વિસ્તાર છે એમાં આપણે ખેતી ન કરીએ તો સારું. આ પાકને ફળદ્રુપ સારા નિતારવાળી આશરે 1-2 મીટર જેટલી ઊંડાઈવાળી ગોરાડું અને બેસર તેમજ મધ્યમકાળી જમીન વધારે અનુકૂળ છે. જે જમીનનો પીએચ આંક 5.5-7 વચ્ચે હોય તેવી જમીન લીંબુની ખેતી માટે સારી ગણાય. લીંબુના પાક માટે ગોરાડું મધ્યમકાળી જમીન છે એ સારામાં સારી ઉપયોગી છે. આમ છતાં જો ચીકણી જમીન હોય તો એની અંદર પણ લીંબુ આપણે કરી શકીએ, પરંતુ આ જમીનની નિતાર શક્તિ ખૂબ સારી હોવી જોઈએ. આ ઉપરાંત લીંબુની ખેતી જ્યારે આપણે કરીએ ત્યારે છાળવાળી જમીન ન હોય એનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે. લીંબુની જાતોમાં 2 જાત છે, 1 કાગદી લીંબુ અને 2 રંગપુર લાઈમ. કાગજી લાઈમ જાત તો ખૂબ સારી છે, એટલા માટે કે એની છાલ છે એકદમ પાતળી છે અને એટલા માટે તો એને કાગજી લાઈમ કહેવામાં આવે છે. બીજો એનો જે રસ છે એ પણ આપણે રસોડાની અંદર જે ઉપયોગ કરીએ છીએ એની અંદર ખૂબ સરસ એનો સ્વાદ અને ટેસ્ટ છે અને એસિડિટી પણ આપણે જોઈએ એટલી છે, એટલા માટે કાગજી લાઈમ છે એ ખૂબ સરસ જાત છે. સંવર્ધન લીંબુના પાકની ખેતીમાં રોપ ઉછેર અને તેની પસંદગી ખાસ અગત્યના છે. લીંબુનું વાવેતર બીજ, ગુટી કલમ, દાબ કલમ તથા આંખ કલમથી કરી શકાય છે, પરંતુ બીજમાંથી રોપા તૈયાર કરી વાવેતરમાં ઉપયોગ કરવો તે સર્વસામાન્ય ભલામણ છે. કારણ કે બીજ બહુભૃણીય છે, આવા બીજમાંથી તૈયાર થયેલ રોપા માતૃ છોડ જેવા જ ગુણધર્મો ધરાવે છે. બીજની પસંદગી જે માતૃ છોડ વધુ નિયમિત સારી ગુણવત્તાવાળા ફળો આપતા હોય, પુખ્ત વયના હોય, રોગ જીવાતથી મુક્ત હોય તો તેના ફળો લઈ તેમાંથી બીજ પસંદ કરવા. બીજને પાણીમાં રાખી પાણી પર તરતા હલકા બીજ દૂર કરવા. ડૂબેલા ભરાવદાર બીજ રાખમાં મિશ્ર કરી છાયામાં સૂકવવા. બીજની સ્ફુરણ શક્તિ અલ્પ હોવાથી બને ત્યાં સુધી તાજું બીજ વાવેતર માટે વાપરવું. ધરુ ઉછેર ધરવાડિયા માટે થોડી ઊંચાણ વાળી ફળદ્રુપ અને સારા નિતાર વાળી જમીન તેમાં 2 મીટર બાય 1 મીટરના 15 સેન્ટીમીટર ઊંચા ગાદી ક્યારા બનાવી દરેક ક્યારામાં 4-5 કિલોગ્રામ છાણિયું ખાતર ભેળવવું તથા 1% વાળું બોરડો મિશ્રણ છાંટવું. 1 કિલોગ્રામ બીજને 3 ગ્રામ પ્રમાણે થાયરમ દવાનો પટ આપવો. બીજને 2 હાર વચ્ચે 15 સેન્ટીમીટર અને 2 બીજ વચ્ચે 5 સેન્ટીમીટર અંતર રાખી 1-2 સેન્ટીમીટરની ઊંડાઈએ જુલાઈ ઓગસ્ટ માસમાં વાવવા. શિયાળામાં 6-8 દિવસે
અને ઉનાળામાં 4-6 દિવસે ધરુવાડિયામાં પિયત આપવું. જરૂરિયાત મુજબ નિંદામણ અને એકાદ બે દાંતરડાથી હળવા ગોળ આપવા. રોગ જીવાત સામે યોગ્ય પગલાં લેવા. વર્ષમાં 2 વખત બોરડો મિશ્રણનો અથવા તાંબાયુક્ત દવાનો છંટકાવ કરવો. છોડનો ઝડપી વિકાસ થાય તે માટે 2-3 વખત ક્યારા દીઠ 1 કિલોગ્રામ દિવેલી કે લીંબોળીનો ખોળ નાખવો. રોપ 1 વર્ષના થાય ત્યારે તેને બીજા ધરુવાડિયામાં રોપવા. આ સમયે નબળા પાતળા છોડ જે જાતીય રીતે તૈયાર થયેલા હોય તે અને રોગિષ્ટ રોપા કાઢી નાખવા. રોપની 15-20 સેન્ટીમીટર ઊંચાઈ સુધીની ડાળીઓ કાપી નાખવી. આમ રોપાની પસંદગી બાદ 2 હાર વચ્ચે 30 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 15 સેન્ટીમીટર અંતર રાખી રોપવા. 2 વર્ષની ઉંમરના આશરે 60 સેન્ટીમીટર ઊંચાઈના અને વધારે તંતુ મૂળવાળા રોપ રોપણી માટે ઉત્તમ ગણાય છે. લીંબુની અંદર બીજથી જે સંવર્ધન કરીએ છીએ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલા માટે કે જ્યારે આપણે લીંબુના બીજ વાવશું ત્યારે 1 બીજમાંથી આપણને 2 કે 3 છોડ મળશે. હવે એમાંથી 1 જે છોડ છે એ એના પૂરેપૂરા માતૃગુણ ધરાવતો હશે. બાકીના જે 1 કે 2 છોડ છે એ એના જાતિગુણ ધરાવતા હશે. તો આ જે જાતિગુણ ધરાવતા છોડ છે એ પ્રમાણમાં નબળા હશે. એટલે એ જે છોડ છે એ લીંબુના રોપા બનાવ્યા પછી 5 કે 6 મહિના પછી આપણે આવા છોડ છે એને કાઢી નાખીએ છીએ. માતૃગુણ ધરાવતા છોડ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે સંવર્ધનની બાબતમાં લીંબુના બીમાંથી જ રોપા બનાવી અને આપણે સારામાં સારું સંવર્ધન કરી શકીએ. રોપણી લીંબુની રોપણી 6 મીટર બાય 6 મીટરના બદલે 4.5 મીટર બાય 4.5 મીટરના અંતરે કરતા 6 મીટર બાય 6 મીટરની સરખામણીમાં લગભગ બમણું ઉત્પાદન મળે છે. જો કે સાંકડા ગાળે રોપણી કરતા તેનું આર્થિક ઉત્પાદન આયુષ્ય 15 વર્ષની આજુબાજુ રહે છે. ઉનાળામાં 4.5 મીટર બાય 4.5 મીટરના અંતરે 60 સેન્ટીમીટર બાય 60 સેન્ટીમીટર બાય 60 સેન્ટીમીટરના માપના ખાડા બનાવી 15-20 દિવસ સૂર્યના તાપમાં તપવા દીધા બાદ સાથે ખાડા દીઠ 25 કિલો છાણિયું ખાતર તથા ઉધઈનો ઉપદ્રવ હોય તો ક્લોરપાયરીફોસ 100 લીટર પાણીમાં 100 મિલી મેળવી રોપણી બાદ 10 લીટર મિશ્રણ ખાડામાં છોડ ફરતે રેડવું. જૂન જુલાઈમાં સારો વરસાદ થયેથી ખાડામાં તંદુરસ્ત રોપા રોપી તેની આજુબાજુની જમીન બરાબર દબાવવી અને જરૂર જણાય તો હળવું પાણી આપવું. રોપા પવન અને ભારે વરસાદમાં પડી ન જાય તે માટે ટેકા આપવા. વાડીની માવજત ખાતર. છોડની ઉંમર 1 વર્ષની હોય ત્યારે 10 કિલોગ્રામ છાણિયું ખાતર, ત્યારબાદ છોડ દીઠ 180 ગ્રામ નાઇટ્રોજન, 150 ગ્રામ ફોસ્ફરસ અને 100 ગ્રામ પોટાશ આપવો જોઈએ. બીજા વર્ષની ઉંમરે 20 કિલોગ્રામ છાણિયું ખાતર, નાઇટ્રોજન 360 ગ્રામ, ફોસ્ફરસ 300 ગ્રામ અને પોટાશ 200 ગ્રામ આપવો જોઈએ. ત્રીજા વર્ષની ઉંમરે છાણિયું ખાતર 30 કિલોગ્રામ, નાઇટ્રોજન 540 ગ્રામ, ફોસ્ફરસ 450 ગ્રામ અને પોટાશ 300 ગ્રામ આપવો જોઈએ. છોડ જ્યારે 4 વર્ષનો થાય ત્યારે છાણિયું ખાતર 40 કિલોગ્રામ, નાઇટ્રોજન 720 ગ્રામ, ફોસ્ફરસ 600 ગ્રામ અને પોટાશ 400 ગ્રામ આપવો પડે છે. જ્યારે છોડની ઉંમર 5 વર્ષ કે તેથી વધુની હોય તો દર વર્ષે છાણિયું ખાતર 50 કિલોગ્રામ, નાઇટ્રોજન 900 ગ્રામ, ફોસ્ફરસ 750 ગ્રામ અને પોટાશ 500 ગ્રામ આપવાની જરૂર પડે છે. ચોમાસું પૂરું થયા બાદ બધું છાણિયું ખાતર આપવાનું, જ્યારે અડધો નાઇટ્રોજન, બધો ફોસ્ફરસ તથા અડધો પોટાશ આપવો. માર્ચ અને એપ્રિલ મહિનામાં બાકીનો અડધો નાઇટ્રોજન અને અડધો પોટાશ દર વર્ષે આપવો. ગુજરાતમાં લીંબુના પાકમાં ખાસ કરીને ગૌણ તત્વો જેવા કે જસત અને લોહની ખાસ ઉણપ જણાય છે, જેના લીધે પાન પીળા પડી જાય છે અને ફળોનો વિકાસ પણ બરાબર થતો નથી. એ દૂર કરવા છોડને નવા પાન ફૂટતા હોય ત્યારે 100 લીટર પાણીમાં 500 ગ્રામ ઝીંક સલ્ફેટ અને લોહ તત્વની ઉણપની તીવ્રતા મુજબ 500 ગ્રામથી વધુમાં વધુ 750 ગ્રામ ફેરસ સલ્ફેટના તાજા બનાવેલા દ્રાવણમાં
आगली राते 10-20 लीटर पानी में 500 ग्राम चूना ने ओगाळी राखी તેમાંથી 10 લીટર નિતર્યા પાણી વડે શિથિલ કરીને થોડા સાબુના દ્રાવણ સાથે ભેળવી જ્યારે ઉણપના ચિહ્નો જણાય ત્યારે 2-3 છંટકાવ કરવાથી આ તત્વોની ખામી નિવારી શકાય છે. આ ઉપરાંત જમીન દ્વારા પણ આ તત્વોની પૂર્તિ કરી શકાય છે. એ માટે પુખ્ત ઉંમરના છોડ માટે આશરે 100-125 ગ્રામ ફેરસ સલ્ફેટ એટલે કે 21% લોહ તત્વ અને 50-70 ગ્રામ જેટલો ઝીંક સલ્ફેટ એટલે કે 20% જસત હોય તે 8-10 કિલોગ્રામ છાણિયા ખાતર સાથે ભેળવીને છોડની ફરતે જમીનમાં આપવાથી ઉણપ નિવારી શકાય છે. જમીનમાં આપૂર્તિ જમીન ચકાસણીના આધારે અથવા દર 2 વર્ષે 1 વખત કરવી હિતાવહ છે. પિયત લીંબુનો પાક છીછરા મૂળ ધરાવતો હોય નિયમિત હળવું અને ઓછા દિવસના અંતરે પાણી આપવાની ખાસ ભલામણ છે. રોપણી બાદ તરત જ પાણી આપવું. ચોમાસામાં વરસાદ ન હોય તો ઉછરતા છોડને દર 4-6 દિવસે પાણી આપવું. પુખ્ત વયના છોડને શિયાળામાં 10 દિવસે અને ઉનાળામાં 7-8 દિવસે પાણી આપવું. જો ટપક સિંચાઈ બેસાડેલ હોય તો જમીન ઋતુ અને છોડનો વિકાસ ધ્યાનમાં લઈ રોજના 30-50 લીટર પાણી મળી રહે તેવી ગોઠવણ કરવી. લીંબુના પુખ્ત વયના છોડમાં ટપક સિંચાઈ દ્વારા પિયત આપવામાં આવે તો 63% પાણીનો બચાવ થાય છે. છોડ દીઠ 4 ડ્રીપ પર રાખી જાન્યુઆરીમાં 2 કલાક, ફેબ્રુઆરીમાં 3 કલાક, માર્ચમાં 4 કલાક, એપ્રિલથી જૂનમાં 5 કલાક, જુલાઈથી સપ્ટેમ્બરમાં 2 કલાક જો વરસાદ ન હોય તો, અને ઓક્ટોબરથી ડિસેમ્બરમાં 3 કલાક ચલાવવા ભલામણ કરવામાં આવી છે. કેળવણી અને છાંટણી. કેળવણીમાં છોડને એક થડે વધવા દેવા. રોપણી બાદ બીજા વર્ષે જમીનની સપાટીથી થડના લગભગ 60-90 સેન્ટીમીટર સુધીના ભાગ પરની ફૂટતી ડાળીઓ સી કેટરથી કાપી નાખવી. ત્યારબાદ 4-5 ડાળીઓ રાખવી જેથી છોડનું માળખું સમતોલ અને મજબૂત બને. થડ પરથી નીકળતા પાણી પીલા સતત દૂર કરતા રહેવું. આ ઉપરાંત દર વર્ષે ચોમાસું પૂરું થાય ત્યારે એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં સૂકી કે રોગિષ્ઠ ડાળીઓ કાપીને દૂર કરવી. કપાયેલા ભાગ પર બોર્ડો પેસ્ટ લગાવવો. આંતરખેડ અને નિંદામણ. જમીનને સતત પોચી અને ભરભરી રાખવા જરૂર પ્રમાણે વર્ષમાં 2-3 આંતરખેડ કરવી. સારા નિતારવાળી જમીનમાં ઓછામાં ઓછી આંતરખેડ કરવી જેથી મૂળને ઈજા ન થતા રોગ જીવાત ઓછા લાગે. ખામણાથી જરૂર પ્રમાણે નિંદામણ દૂર કરવું અને 3-4 પિયત બાદ ખામણામાં હળવો ગોળ કરવો. બહારની માવજત. લીંબુના પાકમાં જો કોઈ ખાસ સમયે વિશેષ માવજત આપવામાં ન આવે તો આખા વર્ષ દરમિયાન વધતા ઓછા પ્રમાણમાં ફૂલો આવીને ફળો મળ્યા જ કરે છે. પરંતુ મુખ્યત્વે ફૂલ અને ફળ આ પ્રમાણે આવે છે. ફૂલ આવવાનો સમય જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં, એમાં ફળ આવવાનો સમય છે જુલાઈથી સપ્ટેમ્બર એટલે કે ચોમાસા દરમિયાન. આખા વર્ષના કુલ ઉત્પાદનના ફળ એમાં 60% મળે છે. મે જૂનમાં ફૂલ આવવાનો સમય હોય તો ફળ આવવાનો સમય ઓક્ટોબરથી જાન્યુઆરી માસમાં એટલે કે શિયાળામાં હોય છે. એમાં આખા વર્ષના કુલ ઉત્પાદનના 30% જેટલા ફળ મળે છે. અને ફૂલ આવવાનો સમય ઓક્ટોબર નવેમ્બર માસ હોય તો ફળ આવવાનો સમય ફેબ્રુઆરીથી મે માસનો એટલે કે ઉનાળાનો હોય છે અને એમાં આખા વર્ષના કુલ ઉત્પાદનના 10% ફળ મળે છે. આમ ઉનાળા દરમિયાન ફક્ત 10% જેટલા જ ફળો મળે છે. ઉનાળામાં લીંબુની માંગ વધુ હોય છે અને બજાર ભાવ પણ ઊંચા રહે છે. આની સામે ચોમાસા દરમિયાન પુષ્કળ ઉત્પાદન મળે છે ત્યારે બજાર ભાવ ઓછા મળે છે. આવા સંજોગોમાં જો લીંબુના પાકને ફૂલો આવવાના સમયમાં ફેરફાર કરી ઉનાળાના સમય દરમિયાન વધારે ઉત્પાદન મેળવી શકાય તો લીંબુની ખેતી વધારે નફાકારક બનાવી શકાય. આવી પરિસ્થિતિ નિર્માણ કરવા માટે ઓક્ટોબર નવેમ્બર માસમાં વધુ ફૂલો લાવવા જરૂરી છે. આ માટે ચોમાસું પૂરું થયા બાદ વાડીને ખેડી ગોળી નાખવી અને જમીનને 20 દિવસ સુધી તપવા દેવી. સૂકી અને રોગિષ્ઠ ડાળીઓ કાપી દૂર કરવી અને બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવો.
20 દિવસ બાદ ભલામણ પ્રમાણે ખાતરો આપી હળવું પિયત આપવું, જેથી ફૂલો આવવાની શરૂઆત થશે। ઘણી વખત આવી માવજત આપ્યા બાદ વધારે વાનસ્પતિક વૃદ્ધિ થવાથી ફૂલો આવતા નથી। આવા સંજોગોમાં 10 પીપીએમ 2,4-D અથવા 50 પીપીએમ NaA નો 1% યુરિયાના દ્રાવણ સાથે છંટકાવ કરવો। વધુમાં લીંબુના ફળો બરાબર બેસી ગયા બાદ 2% યુરિયા સાથે 20 પીપીએમ NaA ના 1-2 છંટકાવ કરવાથી ફળનું ખરણ ઘટે છે અને ફળના કદ અને વજનમાં વધારો થાય છે। પુખ્ત વયના ઝાડને 2 ગ્રામ કલ્ટાર એટલે કે ક્રિયાશીલ ઓક્ટોબર માસમાં 3-30 સેન્ટીમીટર દૂર આપવાથી ઉત્પાદનમાં 35-38 ટન પ્રતિ હેક્ટર વધારો થાય છે। વસ્તબાર આપવા માટે ખાસ કરીને ચોમાસાની અંદર વરસાદ પૂરો થાય પછી આપણો જે લીંબુનો બગીચો છે એમાં આપણે પાણી પાવાનું નહીં। જ્યારે આ વરસાદ પૂરો થયો હોય ત્યારે તરત જ ખામડા છે અને ગોળી અને ખુલ્લા કરી નાખવાના, અને શક્ય હોય તો બગીચાની અંદર પણ ટ્રેક્ટરથી દાતીરાપ કરી દેવાનું, જેથી આખા બગીચાની અંદર પાણી જે છે ચોમાસાનું પાણી છે ઉડી જાય। કહેવાનો મતલબ હસ્તબાર એટલે આપણે લીંબુને લાંઘો આપવાનો છે। હવે જે ખામડા આપણે ખુલ્લા કરેલા છે એ ખામડાને 20-25 દિવસ સુધી સુકાવા દેવાના, ત્યાર પછી લીંબુની અંદર લાઇટ પ્રુનિંગ કરવાનું છે। એટલે કે નાની નાની જે ડાળીઓ છે અથવા તો જે સુકાયેલી ડાળીઓ છે, અમુક જે વોટર સ્પ્રાઉટ જેને કહી શકાય પાણી પીલા, આવી જે ડાળીઓ છે આપણે કાઢી નાખવાની। ડાળીઓ કાઢ્યા પછી તરત જ એને આપણે બોર્ડો પેસ્ટ છે લગાડી દેવાનું છે। હવે આ 20-25 દિવસનો સમય પૂરો થાય ત્યાર પછી ભલામણ પ્રમાણેના ખાતર અને પાણી આપી દેવાનું। મિત્રો, આપણે આમ કરશું એટલે તરત જ લીંબુની અંદર ફ્લાવરિંગ અથવા તો ફૂલ છે આવશે। પાક સંરક્ષણ લીંબુનું પાનખોરિયું। કુમળા પાનમાં વાંખી ચૂકી સર્પાકારે લીટીઓ પાડે છે, એના નિયંત્રણ માટે નવી ફૂટ શરૂ થાય ત્યારે નિકોટિન સલ્ફેટ 0.05% અથવા ડાયમિથોએટ 0.03% કે પછી મિથાઇલોડિમેટોન 0.025%ના 3-4 છંટકાવ કરવા જોઈએ। સાઇટ્રસ સાયલા બચ્ચા તથા પુખ્ત કીટકો નવી ફૂટેલી કૂંપણોમાંથી રસ ચૂસે છે। નિયંત્રણ લીંબુના પાન કોરિયામાં જણાવેલ દવાઓ છાંટવી। લીંબુનું પતંગિયું અથવા તો હગારિયા ઈયળ કુમળા પાનમાં ઈયળ નુકસાન કરે છે, એના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ 0.036% કે ક્વિનાલફોસ 0.05% છંટકાવ કરવો। રોગો બળિયા ટપકાનો રોગ એટલે કે શીતળા। પાન, ડાળીઓ તથા ફળ પર કથ્થાઈ રંગના ખરબચડા ટપકા પડે છે। નિયંત્રણ નવેમ્બર, ડિસેમ્બર, ફેબ્રુઆરી, માર્ચ, જૂન અને જુલાઈ, ઓગસ્ટમાં બોડો મિશ્રણ અથવા તાંબાયુક્ત દવાનો છંટકાવ કરવો। વાડીની સ્વચ્છતા જાળવવી તથા જમીનનો નિતાર જાળવવો। ગુંદરીઓ ફળ તથા ડાળીઓ પર ગુંદર જેવો ચીકણો પદાર્થ જરે છે, ડાળી પર તિરાડો પડે છે અને ઝાડ ચીમળાઈને સુકાવા માંડે છે। બોડો પેસ્ટ થડ અથવા ગુંદરવાળી જગ્યાએ લગાડવાથી તેનું નિયંત્રણ થાય છે। સુકારો ટોચ તરફથી ડાળીઓ સુકાવાની શરૂઆત થઈ નીચેની તરફ સુકાતી જાય છે અને ઝાડ પીળા પડી જાય તથા પાન ખરવા માંડે છે। લીંબુના વાવેતર માટે જમીનની યોગ્ય પસંદગી, ભલામણ પ્રમાણે ખાતરોનો ઉપયોગ તેમજ રોગ જીવાતોનું શરૂઆતથી જ નિયંત્રણ કરવાથી કાબૂમાં રહે છે। ઉત્પાદન ઝાડમાં 5મા વર્ષથી ફળ આવવાની શરૂઆત થાય છે। ઝાડ દીઠ સરેરાશ 50-70 કિલોગ્રામ ઉત્પાદન મળે છે। મૂલ્યવૃદ્ધિ જ્યારે બજારમાં લીંબુના ફળોનો ભરાવો થઈ જાય, લીંબુના ભાવ ઓછા મળે ત્યારે મૂલ્યવૃદ્ધિ કરી વિવિધ બનાવટો બનાવી ઊંચા ભાવો મેળવી શકાય છે। લીંબુમાંથી અથાણા, લીંબુનો રસ, જામ, જેલી, માર્મલેડ, વિનેગર વગેરે બનાવી શકાય છે।